સૌને આનંદ સાથે જય સિયારામ અને સૌને પ્રેમથી પ્રણામ. આપ સૌનું આ ઇન્ટરનેટના ઓઆરએ સ્વાગત છે અને આપણે સૌ મળીને શ્રી સુંદરકાંડનો સત્સંગ 9 દિવસ માટે થઈને જ્યારે કરવા બેઠા છીએ ત્યારે સૌ મળીએ, સૌનું ચિત્ત રામમય બને અને સૌ લોકો પ્રેમથી પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં સુંદરકાંડની દિવ્ય ચૌપાઈઓનું ગાયન કરે અને COVID-19ના આ કપરા કાળની અંદર સૌ લોકો મનથી મજબૂત બને એવો એક દિવ્ય સંકલ્પ લેસ્ટરમાં રહેલા અમુક ભાઈઓને આવ્યો છે. અને સ્વાભાવિક રીતે જ્યારે અમને કહેવામાં આવે એવે સમયે અમે સત્સંગ માટે હંમેશા તૈયાર, અને એ તો વિશેષ આનંદની વાત છે. રામ કૃપા કરે ત્યારે સત્સંગની પ્રાપ્તિ થતી હોય છે એ વાતને સુપેરે આપણે આપણા મનની અંદર રાખતા આવો સાથે મળીએ અને સુંદરકાંડના આ દિવ્ય સત્સંગ દ્વારા આપણા ચિત્તને આપણે સૌ પરમાત્મામાં લગાવી રાખીએ અને વિશ્વાસ રાખીએ કે કોઈને કોઈ સમયે જલ્દીથી જલ્દી જે કોઈ વ્યક્તિ આ વાયરસથી પીડિત છે એ સૌ જલ્દીથી જલ્દી સાજા થશે અને જે સુરક્ષિત છે એ હંમેશને માટે સુરક્ષિત રહેશે. ખાસ કરીને સંપૂર્ણ વિશ્વની અંદર દિવસ રાત જોયા વગર કેટલાય ડૉક્ટર્સ, કેટલાય નર્સિસ, કેટલોય મોટો મેડિકલ સ્ટાફ, સંપૂર્ણ વિશ્વનો પેરામેડિકલ સ્ટાફ, સાથે સાથે પોલીસ અને સંપૂર્ણ વિશ્વની અંદર જે રાજ્ય સત્તાની અંદર કામ કરી રહેલા લોકો છે, જેની ઉપર આ જવાબદારી છે કે એ લોકો સંપૂર્ણ વિશ્વની પોતપોતાના દેશની રક્ષા કરે, એ સૌ લોકોને આપણે સૌ પ્રેમથી શુભકામના આપીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે જે લોકો આપણા સૌના જીવનની રક્ષા કરી રહ્યા છે એ સૌનું જીવન પણ પ્રસન્ન મધુર મંગલ બને અને એ લોકો પણ રોજ સાંજે સુરક્ષિત પોતાના ઘરે પાછા જાય. આપણે સૌ એવા સૌ વ્યક્તિઓ માટે થઈને ખૂબ આદર અને હૃદયથી શુભકામનાઓ પાઠવીએ, એ સૌને માટે થઈને ખૂબ સારી લાગણી વ્યક્ત કરીએ, પરમાત્માને પ્રાર્થના કરીએ કે સૌ પણ સારા રહે. આપણે સૌ પણ સ્ટે સેફ અને સ્ટે હોમ, સાથે સાથે પરમાત્માએ આપણને અવસર આપ્યો છે તો આપણે સૌ પણ આ દિવ્ય સુંદરકાંડના પાઠ દ્વારા, પ્રવચન દ્વારા અને આપણે સૌ પોતપોતાની રામાયણ આપણી સાથે લઈને આપણે સૌ આ પાઠની અંદર જોડાઈએ અને જીવનના અમૂલ્ય દિવસોને સફળ બનાવીએ. પહેલાં થોડી સ્તુતિ કરીશું અને એ બાદ શ્રીરામનું નામ ગાઈશું અને એ બાદ આપણે સૌ સુંદરકાંડના આ દિવ્ય પ્રસંગને જોઈશું. લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. મનોજવમ મારુતતુલ્યવેગમ જિતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયૂથમુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. શ્રીરામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ.
श्री राम जय राम जय जय राम, श्री 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 गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी, बरनौ रघुबर बिमल जसु जो दायक फलचारी। સૌને પ્રેમથી જય સિયારામ। આવો આપણે સૌ મળીને આ સમયને સાર્થક કરતા દિવ્ય મનોરથ અનુસાર ઘણા લોકો સુંદરકાંડનો પાઠ કરતા હોય છે, તે સુંદરકાંડની ચૌપાઈઓ અનેક લોકોને કંઠસ્થ હોય અને ખૂબ ભાવથી પાઠ કરતા હોય। જે લોકો પારાયણ કરતા હોય એ સૌને ખબર છે કે મોટે ભાગે કથા પ્રસંગની આપણને તરત ખબર પડે કે કયો કથા પ્રસંગ ચાલે છે, પરંતુ એક એક ચોપાઈના અર્થ કદાચ ના પણ ખબર હોય। એટલા માટે થઈને મારા મનમાં એવો એક સુંદર મનોરથ છે કે આપણે એક પણ ચોપાઈ ન છોડીને આજથી માંડીને 9 દિવસમાં રોજ રાત્રે અથવા તો તમારે ત્યાં સાંજે અથવા તો સૌના દેશમાં જેટલા વાગ્યા હોય એ સમય અનુસાર રોજ આપણે આ સમયે 1 કલાક સાથે બેસીએ અને એમ કરીને આપણે સૌ સુંદરકાંડની બધી જ ચોપાઈઓનું, બધા દોહાઓનું, બધા છંદોનું દર્શન કરીએ અને ગોસ્વામી તુલસીદાસજીની એ લેખની દ્વારા આપણને શું સંદેશો આપવામાં આવ્યો છે એનું દર્શન કરીએ। સમય બહાર જેવો ચાલે છે તેવો આપણને સૌને ખબર છે, વિકટ સમય છે, પરંતુ દુઃખમાં ભગવાન પાસે ના જઈએ તો કોની પાસે જઈએ। એટલે આ સંકટના સમયની અંદર કોઈને ભગવાનનું સ્મરણ થાય તો એ હાંસીને પાત્ર નથી। વાસ્તવમાં સંકટનો સમય એ ભગવાનના સ્મરણનો સમય છે જ, કારણ કે હર સમયે પરમાત્માનું સ્મરણ કરવાનો આપણે ત્યાં નિયમ છે। જો હર સમયે પરમાત્માનું સ્મરણ કરવાનું સાધુ સંતો કહેતા હોય તો સંકટના સમયમાં કેમ નહીં, બલકે સંકટના સમયમાં જ આપણને પરમાત્માની યાદ વધારે આવતી હોય છે। ભૂખ લાગે ત્યારે જ છોકરાઓ માને યાદ કરે છે, એવી જ રીતે સંકટનો સમય આવે ત્યારે જ જીવ પરમાત્માને યાદ કરતો હોય છે। તો એમાં કાંઈ ખોટું નથી, આપણે આ સમયની અંદર પણ પરમાત્માને યાદ કરી શકીએ છીએ, એમનું ભજન કરી શકીએ છીએ, એમને પોકારી શકીએ છીએ અને આપણે આપણા આ સમયને કે જેમાં મોટે ભાગે ઘરેથી જ આપણે કામ કરવાનું છે, ઘરે જ રહેવાનું છે અને મોટા ભાગનો સમય આપણે ઘરે પસાર કરવાનો છે, બહાર નીકળીએ તો પણ ધ્યાન રાખવાનું છે, એવા સમયની અંદર જ્યારે માણસથી ડિસ્ટન્સ રાખવો પડે છે, એવા સમયે આ વિજ્ઞાન એ ખૂબ આશીર્વાદ બનીને આપણા સૌની સાથે છે। હું પોરબંદરમાં મારા ઘરમાં બેઠો છું, ગાંધીભૂમિમાં બેઠો છું અને શ્રી હરિમંદિરના સાનિધ્યમાં બેઠો છું, પરંતુ આપ સૌ પોતપોતાના ઘરની અંદર 7 સમુદ્ર પાર બેઠા હશો, પરંતુ આપ સૌને બરાબર આ હું જે સમયે બોલું છું બરાબર એ જ સમયે આપ સૌને પણ આ સુંદરકાંડનો સત્સંગ કરવાનો લાભ પ્રાપ્ત થાય છે। વિજ્ઞાનને પણ આપણે વંદન કરીએ। આપ સૌની પાસે આ પોતપોતાની રામાયણ હશે એવી આશા છે મને, ના હોય તો લઈ લો અને આપની સાથે રામાયણની બુક ખાસ રાખો।
આજથી માંડીને 9 દિવસ સુધી આપણે જે કંઈ વાત કરવાના છીએ, ચાહે તમે સોફ્ટ કોપી રાખો ચાહે હાર્ડ કોપી રાખો, પણ તમારી સાથે રાખો. અને એક બીજી પણ હું સલાહ આપીશ કે જેને જેની પાસે હાર્ડ કોપી છે એ લોકો કંઈ પેન્સિલ કે એવું કશું પણ રાખો, જેથી કરીને જે જે શબ્દના અર્થ તમને ના સમજાતા હોય અને અહીંયાથી સમજાવવામાં આવે તો એ સમજતા સમજતા તમને એને તમારી પાસે લખી લેવાય. અને જ્યારે પારાયણ કરો ત્યારે તમે માત્ર ચોપાઈનું ગાન કરો તો પણ એ ચોપાઈ ગાતા ગાતા પણ તમને એક એક શબ્દના અર્થ બરાબર રીતે સમજાતા આવે. આવો આપણે સૌ શરૂ કરીએ. નામ જ સુંદરકાંડ છે. રામાયણની અંદર કહે છે કે સૌથી સુંદરકાંડ આ છે. આમ તો ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે રચી મહેશ નિજ માનસ રાખા. આ રામકથા છે, સુંદરકાંડ પણ રામકથા છે. અને રઘુનાથજીનું આ દિવ્ય ચરિત્ર એમને ભગવાન મહાદેવની પાસેથી પ્રાપ્ત થયું છે. ભગવાન મહાદેવની જ રચના છે એવું ગોસ્વામી તુલસીદાસજી કહે છે. અને રચી મહેશ નિજ માનસ રાખા, પાઈસુ સમય શિવાસન ભાખા. યોગ્ય સમય આવ્યો ત્યારે ભગવાન મહાદેવે એ રામકથાને શિવા પાર્વતીને કહી સંભળાવી છે. એ જ સંવાદ છે ગોસ્વામી તુલસીદાસજીએ લખી લીધો છે. તો ગોસ્વામીજીના દ્વારા લખાયેલું આ સંપૂર્ણ સાહિત્ય એ શ્રેષ્ઠ જ છે, પરંતુ લોકો સુંદરકાંડનો ખૂબ પાઠ કરે, હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે, જે બહુ શ્રેષ્ઠ બાબત છે. સુંદરકાંડ પોતાના સ્વભાવ પ્રમાણે સુંદર છે. આપણે સૌ એની અંદર ઉતરવાના છીએ, પણ મને એમ લાગે કે આપણે થોડી પૂર્વ ભૂમિકા બાંધવી જોઈએ. પ્રારંભની અંદર આપણે સૌ જાણીએ છીએ સુંદરકાંડમાં હનુમાનજી એ લંકા જવા માટે થઈને સમુદ્રના આ કિનારેથી એ છલાંગ ભરે છે હવામાં અને લંકા તરફ જાય છે એવું વર્ણન આવે છે. પરંતુ હનુમાનજી એવું ક્યારે કર્યું એ જોવા માટે થઈને આપણે થોડા પાછળના કાંડમાં એટલે કિષ્કિંધા કાંડમાં દર્શન કરીએ તો આપણને ત્યાં એવું દેખાય છે કે પેલા સંપાતિ નામના ગીધે, જે જટાયુનો સગો ભાઈ હતો, એણે સ્પષ્ટ કહી દીધું કે મને અહીંયા બેઠા બેઠા દેખાય છે કે જાનકીજી ત્યાં લંકામાં અશોક વાટિકામાં એ પેલા વૃક્ષની નીચે છે અને શોકમગ્ન છે, એમને જરાય ત્યાં ગમતું નથી. સંપાતિએ સ્પષ્ટ કહ્યું, બૂઢ ભયવ નત કરતેવું કછુક સહાય તુમ્હાર. મને અહીંયા બેઠા બેઠા દેખાય છે કે જાનકીજી ત્યાં બેઠા છે અને મને એમ પણ થાય કે હું કંઈક તમને મદદ કરું, પરંતુ હું વૃદ્ધ થઈ ગયો છું, એટલે તમારામાંથી જે 100 યોજનનો સમુદ્ર ઠેકી અને સામે પાર જઈ શકશે એને જાનકીજીના દર્શન થશે, એ રામજીનો સંદેશો જાનકીજીને આપી શકશે અને જાનકીજીનો સંદેશો લઈને પાછો આવી શકશે. અને એવે સમયે ખબર પડી ગઈ કે હવે 100 યોજનનો સમુદ્ર આપણામાંથી જ કોઈ એક જણાએ ઠેકવાનો છે. એટલે પછી પરસ્પર બધા વાતો એ વળગ્યા અને એક જણો કે હું 10 યોજનનો ઠેકડો મારી દઉં, કોઈએ કહ્યું હું 20 યોજન ઊંચો ઠેકડો મારી શકું છું. અંગદે તો એમ પણ કહ્યું કે જાઉં મેં પારા, હું જઈ શકું છું પાર, પરંતુ જીય સંશય કછું ફિરતી બારા. ખબર નહીં પાછો આવું કે નહીં. એનું કારણ શું? એનું કારણ એ કે રાવણનો દીકરો અક્ષય કુમાર એને અને અંગદને એના વચ્ચે એવી કઈ વાત છે કે જો અંગદ અને અક્ષય કુમાર બંને સામસામે ભટકી જાય, કારણ કે અંગદજી કહે છે કે હું ત્યાં જાઉં તો ખરો, કામ પણ કરી આવું, પણ જો મને ક્યાંય અક્ષય કુમાર ભટકી જાય તો હવે એ રાક્ષસને હું છોડું તો નહીં, એની સાથે મારું યુદ્ધ તો થાય જ, અને જો અમારા બંનેનું યુદ્ધ થાય તો એની અંદર હું મરું આવું છે. એટલે મને એ સંશય છે કે હું પાછો આવું કે ના આવું. એટલે એવે સમયે જાંબવાનજી એને રોકે છે કે ભાઈ તમે સર્વ પ્રકારે યોગ્ય છો, લેકિન હે અંગદજી તમને કેવી રીતે અમે મોકલી શકીએ, કારણ કે સબહી કર નાયક આ દક્ષિણ દિશામાં જે ટુકડી ગઈ હતી એના નાયક અંગદજી છે. જાંબવાન, હનુમાન, અંગદ આ બધા સાથે છે, એમાં આ ટુકડીના જે કેપ્ટન છે એ અંગદજી છે. એટલે સબહી કર નાયક આવો શબ્દ શ્રી જાંબવાનજીએ વાપર્યો છે. આપ આખી રામચરિતમાનસ આપની પાસે લઈને બેઠા હોય, માત્ર સુંદરકાંડની બુક ન હોય, તો આ જે કિષ્કિંધાકાંડ જ્યાં પૂરો થાય છે એ જે 30મો દોહો છે ત્યાં આપા ચોપાઈના દર્શન કરી શકો છો. સબહી કર નાયક. અંગદને કહ્યું તમે તો બધાના નાયક છો, એટલે અમે તમને કેમ મોકલીએ. અને ત્યારે જાંબવાને ચારે તરફ નજર કરી કે બધા 10-20 યોજનનો ઠેકડો મારવાવાળા છે, આ અંગદ કહે છે હું જાઉં પણ એ પાછા આવે કે કેમ, અને હું પણ વૃદ્ધ થયો છું. જાંબવાનજી એ પોતે અહીંયા એવું વર્ણન કરે છે કે જ્યારે ભગવાનનો વામન અવતાર થયો હતો એવે સમયે તરુણ હતો હું, મારી ઉંમર નાની હતી, અને એવે સમયે ભગવાન વામને જે બલિરાજાએ સંકલ્પ કર્યો કે હું તમને 7 પગલા પૃથ્વી આપીશ, અને એ પછી ભગવાન વામને પોતાનું જે વિરાટ રૂપ પ્રગટ કર્યું હતું એ વિરાટ રૂપની 7 પરિક્રમાઓ જાંબવાનજીએ કરી હતી. અને આપને સૌને ખ્યાલ જ હશે કે એ વામન ભગવાને જ 3 ડગલા આપ્યા હતા બલિરાજાએ માપવા માટે થઈને, પહેલો ચરણ ઊંચો કર્યો છે અને આકાશને ચીરીને છેક ઉપર સત્યલોક સુધી ગયો છે. બ્રહ્માજીએ પોતાના કમંડલુના જલ વડે એ વામન ભગવાનનું
चरण प्रक्षालन कर्यू छे अने ए जे जल पृथ्वी उपर उतरी आव्यू एनु ज नाम श्री गंगाजी छे। अने आजे आपणे सौ भाग्यशाळी छीए के आजे गंगा दशहरानो ज दिवस छे अने आपणे सुंदरकांडनो सत्संग करवा माटे थईने अहींया बेठा छीए। तो आ गंगा दशहरानो पवित्र दिवस छे अने गंगाजी भगवान श्री हरिना चरणमांथी ज प्रगट थई छे। एक विशेष आनंदनी वात छे के सहज एक संयोग एवो थयो के आजथी आपणे आ रामायणनी गंगानो आपणे सौ दर्शन करवाना छीए। तो जांबवानजीए कहू के ए भगवान वामनना दिव्य विराट रूपनी मैं सात परिक्रमाओ करी हती, परंतु त्यारे हूँ तरुण हतो, त्यारनी वात जुदी हती। अत्यारे हवे कोई सौ योजन समुद्र ठेकी शके तो ज आ काम थाय एवुं छे। अने त्यारे बधाने चिंतित जोईने जांबवानजीए नजर करी के बीजा बधाए तो पोतपोताना बळ विशे वर्णन करी दीधुं, पण हनुमानजी केम चूप बैठा छे? हनुमानजी एवुं ज करता हता। कोई के हूँ दस योजननो ठेकड़ो मारूं तो हनुमानजी ताली वगाड़े, बहु सरस केवुं सरस कहेवाय, दस योजन सुधी ठेकी जाय छे। કોઈએ 20 કહ્યું તો હનુમાનજી વધારે તાળી વગાડે, બહુ સારું, તું તો કેટલો ઊંચો, એને આના કરતાંય વધારે ઠેકડો મારી શકે છે, પણ પોતે કંઈ બોલતા ન હતા। અને આપણે સૌ જાણીએ છીએ બાળક હતા ત્યારે ઉધમ મચાવતા હતા અને ઉધમ મચાવનારા તોફાન કરનારા હનુમાનજીને શાપ મળ્યો છે કે તમે તમારું બળ બધું ભૂલી જશો। અને ત્યારે અત્યારે રીછપતિ જાંબવાનનું ધ્યાન પડ્યું કે બીજા બધા પોતપોતાની વાત કરે છે પણ હનુમાનજી કેમ ચૂપ છે। અને શ્રી હનુમંતલાલજીની સામે જોઈને કહી રીછપતિ, સુનુ હનુમાના, हे हनुमानजी तमे श्रवण करो, अरे का चूप साधी रहे उ बलवाना, तमारा जेवो मोटो बड़वान माणस अहींया बैठो होय ने पाछो चूप बैठो होय, अने ये ते आवा इमरजेंसी ना समय मां ने ज्यारे खूब जरूरत छे त्यारे, अरे हनुमानजी तमे तो पवन तनय, तमे तो पवनना पुत्र छो, तनय एटले पुत्र थाय, तमे पवन तनय छो, बल पवन समाना, तमारी अंदर जे बळ छे तो पवन समान छे। अरे महाराज बुद्धि विवेक विज्ञान निधाना, तमे बड़मा पवन समान छो, पवनना पुत्र छो, साथे साथे केवल बड़ नथी बुद्धि अने विवेकनी पण तमे खाण छो, महाराज तमे विज्ञाननी खाण छो। आवी रीते वखाण कर्या छे अने पछी कह्युं, कवन सो काठ काज कठिन जग माही, जो नहीं होई तात तुम पाही। जगत में एवं क्यों कठिन काम छे के जे तमारथी ना थई शके? श्री रामजीना कार्य माटे थईने तमारो अवतार थयो छे, राम काज लगी तव अवतारा। અને જ્યાં આટલું સાંભળ્યું રઘુનાથજીનું નામ સાંભળતાની સાથે તો શ્રી હનુમંતલાલજી સુનત અહીં ભયવું પર્વતાકારા, રામના કામ માટે મારો જન્મ થયો છે, આ સાંભળીને રામદૂતના એ અંગો ફડકવા લાગ્યા છે, રૂવાડા ઊભા થઈ ગયા છે, અને જય શ્રી રામ કરીને પોતાનો એ દિવ્ય કનક દેહ જે જાણે સોનાનો પહાડો હોય એવડા મોટા હનુમાનજી થયા છે। તરત જ એમણે જોયું છે જાંબવાનજીની સામે અને તરત જ કહ્યું કે વારંવાર સિંહનાદ કરવા લાગ્યા અને કહ્યું કે હે જાંબવાનજી, આ ખારો જે સમુદ્ર છે એને તો હું રમતમાં ઠેકી જાઉં, કારણ કે હવે બળ યાદ આવી ગયું। અને એમને એ જ શ્રાપ હતો કે બળ યાદ આવી જશે તો પછી હનુમાનજી હતા એવા ને એવા પાછા થઈ જશે, નહીં તો જ્યાં સુધી બળ ભૂલી જશે ત્યાં સુધી સામાન્ય વાનર જેવું આચરણ કરશે, વર્તન કરશે, અને એ પણ લીલા છે, હનુમાનજી શું ભૂલી જવાના હતા, પરંતુ એ પણ એક લીલા છે। તો કહ્યું કે રમત રમતમાં આ ખારા સમુદ્રને તો હું ઠેકી શકું છું, અને સહાયકો સહિત રાવણને મારી નાખું, ત્રિકૂટ પર્વતને ઉખાડીને હું અહીંયા લાવી શકું છું, પરંતુ હે જાંબવાનજી હું તમને પૂછું છું કે મારે શું કરવું જોઈએ? આ બહુ મોટી વાત થઈ ગઈ, બળ તો જબરદસ્ત હોય પરંતુ વિવેક પણ હોવો જોઈએ, સાથે સાથે બળની સાથે સાથે જો વિવેક ના હોય તો સ્વાભાવિક રીતે જ એ બળ છે એ ધ્વંસક બની શકે, એ તોડનારું બની શકે જોડવાળાને બદલે। એટલે તરત જ હનુમાનજીએ પોતે પોતાના ઉત્સાહને જરા રોક્યો છે, જાંબવાનજીને કીધું, મહારાજ તમે અમને યોગ્ય કંઈ શિખામણ આપો કે હવે મારે શું કરવું જોઈએ। જાંબવાનજીએ તરત જ કહ્યું, તમારો ઉત્સાહ ચોક્કસ, પરંતુ તમારે સહિત સહાય રાવણને મારવાનો નથી, તમારે ખાલી આટલું જ કરવાનું છે, તમે ત્યાં જાઓ, સીતહી દેખી કહહુ સુધી આઈ, જાનકીજીના દર્શન કરો, જાનકીજીને મળો અને પછી એમના સમાચાર લઈને તમે પાછા આવો। તબ નિજ ભુજબલ રાજીવ નયના, એ સમયે પછી કમલનયન શ્રી રામજી પોતાના બાહુબળથી જ રાક્ષસોનો સંહાર કરશે અને જાનકીજીને લઈને અહીંયા પાછા આવશે। કેવળ રમત માટે થઈને વાનરોની સેનાને પોતાની સાથે લેશે અને જાનકીજીને જાણે રાવણ વાનરોની સહાયથી બચાવતા હોય એવી લીલા કરશે। આ સુંદરકાંડના પ્રારંભની ભૂમિકા છે। એટલે જેવું જાંબવાનજીએ આ પ્રમાણે યોગ્ય શિખામણ આપી છે, શ્રી હનુમંતલાલજી તૈયાર થયા છે અને હવે એ લંકા તરફ ઉડાન ભરે એના પહેલાં ત્યાં સુંદર પેલો કિષ્કિંધાકાંડ પૂરો થાય છે એક છંદ અને એક દોહા સાથે, અને આ તરફ શ્રી સુંદરકાંડનો પ્રારંભ કરતાં પહેલાં પણ ગોસ્વામી તુલસીદાસજીએ શ્લોકો લખ્યા છે અને વંદન કર્યા છે રઘુનાથજીને,
आप सौ रामचरित मानस ना श्रोता छो, पाठक छो, आप सौ जाणो छो के श्री रामचरित मानस ना प्रत्येक कांड ना प्रारंभे गोस्वामी तुलसीदास जीए कोई ने कोई श्लोक लख्या छे, क्यारेक रघुनाथ जी नी वंदना छे, क्यारेक भगवान महादेव नी वंदना छे, कोई समये श्री हनुमान जी नी वंदना तमने दर्शन थाय छे, अलग अलग समय अलग अलग देवताओं की वंदना आपने सबने दर्शन थाय छे। तो केटलाय श्लोको छे अने अहींया प्रारंभ करता पहला श्री रघुनाथ जी ने वंदन कर्या छे। श्री गणेशाय नमः। श्री जानकी वल्लभो विजयते। सुंदर कांड शांतम शाश्वतम प्रमेय मनघम निर्वाण शांति प्रदम ब्रह्मा शंभु फणींद्र सेव्य मनीषम वेदांत वेद्यम विभुम रामाख्यम जगदीश्वरम सुरगुरुम माया मनुष्यम हरिम वंदेहम करुणाकरम रघुवरम भूपाल चूड़ामणिम। शांत सनातन शाश्वत एटले सनातन, अप्रमेय एटले प्रमाणोथी पर, राम भगवान ने साबित करवा माटे कोई प्रमाण नी जरूर नथी तेवा, अनघ एटले निष्पाप, अने निर्वाण शांति प्रदम मोक्षरूप शांति प्रदान करनारा ब्रह्मा शंभु एटले भगवान महादेव अने फणींद्र एटले शेषजी एना द्वारा सेव्यम अनिशम निरंतर ब्रह्मा शंभु अने शेषजी एमने सेवा करे छे। ब्रह्मा रूपे जांबवान छे, भगवान महादेव स्वरूपे श्री हनुमानजी छे अने शेष भगवान ना अवतार स्वरूपे श्री लक्ष्मणलालजी छे, तो एना द्वारा निरंतर सेवित। पछी वेदांत वेद्य एटले के वेदांत द्वारा जाणवा योग्य, वेदांत द्वारा आपणने शेनु ज्ञान थाय, कयु ब्रह्मनो बोध थाय, ए ब्रह्म कोण, कयु राम ब्रह्म परमार्थ रूपा, गोस्वामी तुलसीदासजीनो ज आ शब्दो छे, राम ब्रह्म छे। तो परब्रह्म स्वरूप ए रघुनाथजी वेदांत वेद्य छे अने विभु छे जे सर्वव्यापक छे। एवा देवताओमां सौथी मोटा सुरगुरु अने जगदीश्वर, रामाख्यम जगदीश्वरम सुरगुरुम माया मनुष्यम हरिम, मायाथी मनुष्य बनेला तेवा हरि एवा ने एवा भगवान ने वंदेहम करुणाकरम रघुवरम, एवा रघुवर जे करुणाकर छे एमने, जे भूपाल चूड़ामणि छे एटले के राजाओना शिरोमणि छे, राजाओना शिरोमणि एवा श्री रघुनाथजी ने हूँ वंदे, एटले के हूँ अहम वंदे, हूँ प्रणाम करूँ छूँ, हूँ नमस्कार करूँ छूँ। तो प्रत्येक कांडना प्रारंभे आवी रीते गोस्वामीजीए रघुनाथजी ने वंदन कर्या छे, ए प्रमाणे अहींया पण प्रणाम कर्या। हवे एक मागणी करे छे गोस्वामी तुलसीदासजी ने, जनरली आदत नथी, परंतु गोस्वामी तुलसीदासजी रामजी पासेथी अत्यारे एक वस्तु मांगे छे अने स्पष्ट कहे छे कि मारी स्पृहा, मने कई इच्छा छे। आपनी पासे रामायण छे ज, आप जोता जजो। नान्या स्पृहा रघुपते हृदये स्मदीये सत्यम वदामि च भवान अखिलांतरात्मा भक्तिं प्रयच्छ रघुपुंगव निर्भराम्ये कामादि दोष रहितं कुरु मानसं च। कहे छे हे रघुपते, हे रघुनाथ जी, हूँ सत्य कहूँ छू, सत्यम वदामि, रघुनाथ जी ने कहे छे के हे रघुनाथ जी, हूँ साव साचू बोलू छू। शू साचू बोलू छू? कहूं के मारा हृदय नी अंदर बीजी कोई प्रकार नी इच्छा नथी, नान्या स्पृहा, बीजी कोई इच्छा नथी। तो आपना मन में शू इच्छा छे? त्यारे गोस्वामी तुलसीदास जी कहे छे सत्यम वदामी, हूँ साचू बोलू छू, अने हूँ खोटू बोलवा जाइश तो भवान अखिला अंतरात्मा, तमे तो सौना हृदय नी अंदर रहनारा छो, तमने खबर पड़ी जशे, एटले हूँ साचू कहूँ छू के मने बीजी कोई इच्छा नथी। तो रघुनाथजीए कहूँ के जरूर आप मने आपनी जे इच्छा हो ये कहो। त्यारे कहे छे के भक्तिम प्रयच्छ रघुपुंगव निर्भराम्ये, हे रघुपुंगव,
हे रघुकुलनी अंदर उत्पन्न थयेला हे रघुनाथ जी, हे रघुकुल श्रेष्ठ, हे रघुनाथ जी मारा मन में शूँ इच्छा छे? कहूँ मारा मन अंदर एवी इच्छा छे कि तमे मने तमारी निर्भरा जे भरायद नहीं जे भरपूर होय एवी भक्ति आपो। गोस्वामी तुलसीदास जी भक्ति मांगे छे। रामचरित मानस में तमे दर्शन करशो भगवान महादेव भक्ति मांगे छे, सनत कुमारो भक्ति मांगे छे, नारद जी भक्ति मांगे छे, जनकजी रामजी की भक्ति करे छे, दशरथ जी पण भक्ति करे छे, कौसल्यांबा पण भक्ति करे छे। गोस्वामी तुलसीदास जी नो तो प्रश्न ज नथी। भरद्वाज जी, याज्ञवल्क्य जी भक्ति करे छे, काग भूसुंडी जी, गरुड़ जी भक्ति करे छे, शिवजी, भवानी जी, रघुनाथ जी ना भक्त छे, भक्तिम प्रयत छे। गोस्वामी तुलसीदास जी पण अहींया भक्ति ज मांगे छे अने कहे छे हे रघुपुंगव, जे भरपूर छे तेवी मने भक्ति आपो। रघुनाथ जी कहू बहु सारू लो। पछी तरत ज कहू के हजी एक इच्छा छे। रामजीए कहू तमे तो कहता था ने अन्य इच्छा नथी, एक ज इच्छा छे। गोस्वामीजीए कहू के आम तो एक ज हती के तमे मने भक्ति आपो, पण पछी आ भक्ति तमे कहू ने के चाल आपी, एटले पछी बीजी इच्छा थई। बीजी इच्छा शू थई? कहू बीजी इच्छा ए थई के तमारी भक्ति पण तमे मने आपो अने मारा मन में काम, क्रोध, लोभ, मोह ए बधुं पण होय तो सारूँ नहीं लगे। तमारो भगत हो ये काम क्रोध लोभ थी युक्त हो तो केवु खराब लगे। एटले हे रघुनाथ जी, मारी आपने विनंती छे कि तमे जो मने भक्ति आपो तो जाने भक्ति एक मूल्यवान दागीनो छे। तो आपने सोनानो हार करावे होय तो एनु बॉक्स पण ए रीतनुं व्यवस्थित होवुं जोईए ने, जेनी अंदर ए सुरक्षित रहे। तो कामादि दोष रहितम कुरु मानसम। काम आदि दोष थी, आदि शब्द थी बधा ज अपलखण आवी गया। गोस्वामी तुलसीदास जी कहे छे समस्त दोषों आप एना एना थी रहित करी दो मारा मन ने। तो कामादि दोष रहितम कुरु मानसम, मारा मन ने तमे कामादि दोष थी रहित करी दो, जेथी करीने एनी अंदर आपनो आ भक्ति स्वरूप दिव्य दागीनो ए सुरक्षित रहे अने आपनो भगत थईने हूँ, मारी अंदर कोई दोष न होय तो ए वधारे सारू लागशे। रघुनाथ जी ने आ प्रमाणे मनाव्या पछी केम के सुंदरकांडना नायक श्री हनुमंतलाल जी छे। हूँ फरीथी बोलूँ, सुंदरकांड पण रामकथा ज छे, आ कथा रामजीनी ज छे। रामायणनो एक पण पार्ट एवो नथी जे रामकथा नथी। एटले ज्यारे आपणे सुंदरकांड एम कहीए छीए त्यारे हकीकतमां आपणे रामकथानो ज एक भाग सांभळीए छीए, आ रघुनाथजीनी ज कथा छे। परंतु आना नायक दरेक कांडना अलग अलग लोको नायक छे, एम अहींया नायक तरीके श्री हनुमानजी छे। एटला माटे थईने श्री हनुमानजीने पण मनावे छे, एमने पण प्रणाम करे छे। अतुलित बलधामम हेम शैलाभ देहम दनुजवन कृशानुम ज्ञानिनाम अग्रगण्यम सकल गुण निधानम वानराणामधीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि। हनुमान जी ने नमस्कार करे छे। मारा गुरुदेव भगवान पूज्य भाई श्री एम कहे छे के जयरे कोई व्यक्ति नमस्कार करे छे त्यारे एम कहे छे के हे प्रभु, हूँ तमारो नमक हलाल भक्त छू, मतलब के हूँ नमक हरामी नहीं करूँ। कोई व्यक्ति प्रणाम करे छे त्यारे हकीकत में पोतानी प्रामाणिकतानुं ए प्रमाणपत्र आपे छे कि प्रभु हूँ तमारो प्रामाणिक सेवक रहीश। અને એવી રીતે કોઈ વંદન કરે ત્યારે એ કહે છે કે હે પ્રભુ, હું તમારો વફાદાર ભક્ત બનીશ। તો વંદન વફાદારીનું, પ્રણામ પ્રામાણિકતાનું, અને આ નમસ્કાર તે નમક હલાલીનું પ્રતીક છે એવું કહેવાય છે। અહીંયા હનુમાનજીને પ્રણામ થયા છે। અતુલિત બલ ધામમ, હનુમાનજી કોણ છે? જેમનો અતુલિત, કોઈની સાથે તુલના ન થઈ શકે એવા મહાન બળના ધામ છે હનુમાનજી। અને હેમ શૈલાભ દેહમ, હેમનો અર્થ સુવર્ણ થાય, શૈલ એટલે પહાડ થાય, હેમ શૈલ એટલે સોનાનો પહાડ થાય, એના જેવો દેહ છે જેમનો, તો સોનાના પહાડ જેવા હનુમાનજી છે। એટલે વાત આવી એટલે આપને જાણ કરી દઉં, જ્યારે ક્યારેય પણ હનુમાનજીનું ધ્યાન કરવા બેસો, જ્યારે ક્યારેય પણ એવે સમયે ખાસ આ ખ્યાલ કરવો, હનુમાનજીનું જે શરીર છે તે કોઈ કાળા કે લાલ કે એવા વાનરનું નથી। હનુમાનજીનો જે દેહ છે તે જાણે સોનાનો પહાડ હોય એવો છે। તો હેમ શૈલાભ દેહમ અથવા સ્વર્ણ શૈલાભ દેહમ એવું પણ કહેવાય છે। તો હનુમંતલાલજીનો જે દિવ્ય દેહ છે એ દેહ સોનાના પહાડ જેવો છે અને
दैत्यरूपी वनों ध्वंस करने अग्निरूप है। ज्ञानीओ में अग्रगण्य है हनुमान जी, समस्त गुणों निधान है हनुमान जी, वानरों स्वामी है हनुमान जी, और सौथी मोटी बात श्री रघुनाथ जी ना प्रिय भक्त छे हनुमान जी, एवा पवन पुत्र श्री हनुमान जी ने हूँ प्रणाम करूँ छू। आ प्रमाणे सुंदरकांडनु त्रण श्लोक नी अंदर आपने सौ ने मंगलाचरण कर्यु छे। आ त्रण दिव्य श्लोको देवगिरामा बराबर छे, देवगिरानी अंदर लखीने ए बाद हवे गोस्वामी तुलसीदास जी ए रामचरितमानस नी जे संपूर्ण भाषा छे ए ग्राम्य गिरा होवाने कारणे थईने ए सामान्य देहाती बोली जे गामडामां बोलाती भाषा होय हिंदी भाषा एवी भाषा होवाने कारणे एवी अवधी बोलीनी अंदर आपणने सौने लई चाले छे अने हवे ए ग्राम्य गिरामां वार्ता आगळ चाले छे। तो जांबवानजीए जे कह्युं ते हनुमानजीए सांभळ्युं त्यांथी करीने प्रारंभ थाय छे। तो जामवंत के वचन सुहाए सुनी हनुमंत हृदय अति भाए। हनुमंतलाल जी कहे छे के ए जांबवान जी ना वचनों ने श्रवण करे छे अने ए श्रवण करे करतानी साथे हनुमान जी ना हृदय ने बहुज गम्या छे। हनुमान जी ना हृदय ने तमे जईने जानकी जी नी भाड़ मेळवी आवो वगैरे ए वचन गम्या छे एम नहीं, परंतु ए पछी रघुनाथ जी आवशे वानरों नी सेना ने कौतुक माटे थईने पोतानी साथे लेशे अने श्री रघुनाथ जी छे ते लीला मात्र नी अंदर सहित सहाय रावण ने जे तमारे मनमां छे ए प्रमाणे ए रामजी ए काम करशे अने ए पछी जानकी जी ने लईने पाछा पधारशे ज्यां पोताना स्वामीना दिव्य बळनुं आवी रीतना जे वर्णन छे सांभळ्युं ने प्रशंसा सांभळी हनुमानजी बहु ज प्रसन्न थया छे। ए सुनी हनुमंत हृदय अति भाए, हनुमानजी ने बहु ए वचनों गम्या छे अने ए पछी हनुमानजीए जवानी तैयारी करी त्यारे बधा ज वानरोनी सामे जोयुं एमणे तो एकदम गरीबड़ा थई गयेला, एकदम निमाणा थई गयेला, कारण के बधाने एम के आ जाय छे हवे क्यारे पाछा आवशे। અને સુગ્રીવે કહી રાખ્યું છે 15 દિવસની અંદર જાનકીજીના સમાચાર મળી જવા જોઈએ, નહીં તો હું બધા જ વાનરોને મારા હાથે ખતમ કરી નાખીશ। અને દક્ષિણ દિશામાં જે ગ્રુપ ગયું છે એના નાયક તો અંગદજી છે, અંગદ વાલીના પુત્ર છે, વાલી અને સુગ્રીવ વચ્ચે લડાઈ થયેલી એટલે અંગદને તો એમ જ છે કે આ મને મારા બાપાને મારી નાખે ત્યારે જ મારી નાખત મને, પરંતુ ભગવાનની કૃપાથી હું બચી ગયો છું અને જો જાનકીજીના સમાચાર નહીં મળે તો પછી મારા માટે બહુ ખરાબ દશા થશે મારી। અને એ સમયે બધા લોકોએ કીધું ચિંતા ન કરો, જાનકીજીના ખબર ન મળે ત્યાં સુધી આપણે ક્યાંય જઈશું નહીં। અને આ પ્રમાણે સમાચાર પ્રાપ્ત કરીને, આ પ્રમાણે આશ્વાસન પ્રાપ્ત કરીને અંગદને થોડી શાંતિ વળી છે એટલે હનુમાનજીએ જોયું આ બધાને અને એવે સમયે કહે છે કે મને ખબર છે કે તમે બધા દુઃખી થશો, પરંતુ મને એમ લાગે છે કે તમારે લોકોએ ભલે દુઃખ વેઠીને પણ પરંતુ ભૂખ્યા ન રહેશો, કેવલ આજુબાજુના પેલા એમાં ક્યાંય વનોમાં ભટકતા ન રહેશો, તમે તમારી રીતે સરખી રીતે શોધ કરીને ભલે થોડું દુઃખ વેઠવું પડે પરંતુ ગમે તેમ કરીને પણ તમે તમારા શરીરને ટકાવજો, કંદ મૂલ ફલ જે કંઈ મળે તે ખાતા રહેજો અને મોહી પરીખેહું તમે મારી વાટ જોજો। હનુમાનજી કહે છે મને એમ લાગે છે કે હું જાનકીજીને જોઈને પાછો આવીશ, જબ લગી આવવા સીત હી દેખી, હું જાનકીજીને જોઈને પાછો આવીશ અને જરાય શંકા ન રાખશો કે મારાથી એ સામે પાર પહોંચાશે કે નહીં, જાનકીજી મને મળશે કે નહીં, રઘુનાથજીનું કાર્ય થશે કે નહીં, સવાલ જ નથી, આ બધું થશે જ, બસ હું પાછો આવું ત્યાં સુધી તમે બધા ધીરજ ધારણ કરીને મારી રાહ જોતા રહેજો અને મને એવું હૃદયની અંદર હરખ થાય છે, હોય હિ કાજ મોહી હરખ બેસેખી, મને હૃદયની અંદર એટલો હર્ષ છે, આનંદ છે, મને એમ થાય છે કામ થશે જ। અને એમ કહીને ના ઈ સબની કહું માથા, જુઓ ભગવાનનો સેવક કેવો છે હનુમાનજી, કોણ છે, કયું રામનો ભગત છે, આગળ કહ્યું ને રઘુપતિ વરદૂતમ, રામનો દૂત કેવો હોય, રામનો ભગત કેવો હોય, ભગવાનનો ભગત કેવો હોય, એના સુંદર લક્ષણો આપણને સૌને હનુમાનજીના આ ચરિત્રમાં દર્શન થવાના છે। એટલે સુંદરકાંડ સાંભળજો, આજે પહેલે દિવસે જ કહી દઉં, પરંતુ આના એંગલ્સ બદલતા રહેશે, હું તમને મને જ્યાં ધ્યાન આવતું જશે ત્યાં કહેતો જઈશ, પણ એક સાધકની ભૂમિકામાં સાંભળજો। આપણે અત્યારે જે આ સત્સંગ કરવા બેઠા છીએ બહુ નિરાંતનો સમય છે આપણી પાસે અને હું કોશિશ કરીશ કે એક કલાકની અંદર વ્યવસ્થિત પરિપૂર્ણ જ થઈ જાય, તો તમારે આને એવી રીતે લેવાનું છે કે જાણે તમે સાધકની દ્રષ્ટિએ બેઠા છો, તમને માર્ગદર્શન જોઈએ છે એ રીતે બેઠા છો। આજે જ અમે વાત કરતા હતા ત્યારે મારા મુખમાંથી આ વાત નીકળેલી ને એ વસ્તુને હું બહુ હૃદયથી માનું છું, તમે શાસ્ત્રોની પાસે બેસો છો ત્યારે તમારી દાનત શું છે એનું બહુ મહત્ત્વ છે,
જ્યારે શાસ્ત્રની પાસે બેસો ત્યારે બહુ પવિત્ર ભાવથી બેસો કે મને આમાંથી કંઈક સારી વસ્તુ જાણવા મળે, પરમાત્મા પોતે આ સ્વરૂપે મારી પાસે બિરાજે છે એ મને કંઈક સારી વસ્તુ શીખવાડે। જન્મ જન્મના કર્મના પોટલા લઈને હું ને તમે ફરતા હોઈએ છીએ, કંઈક એક સારી વસ્તુ આપણી પાસે આવી જાય તો હૃદયની અંદર બહુ શાંતિ વળી જતી હોય છે। તો સાધકની ભૂમિકામાં બેસીને આપ સૌ આ સુંદરકાંડના દર્શન કરજો એવો મારો આગ્રહ છે। તો અહીંયા જોવા જેવું છે રામનો ભગત કેવો હોય, અને રઘુનાથજીના ભક્ત એવા શ્રી હનુમંતલાલજી છે એ યહ કહી નાઈ સબની કહું માથા। કામ કરતાં પહેલાં એમણે બધાને વંદન કર્યા છે, આશીર્વાદ સૌની પાસેથી પ્રાપ્ત થઈ શકે છે। હનુમાનજી એટલું મોટું કામ કરવા જઈ રહ્યા છે કે એમને નાનામાં નાના આશીર્વાદ પણ એમના માટે મહત્ત્વના છે, અને એ પ્રેમથી એ આશીર્વાદોને લે છે। હનુમાનજી જેવો એ આખા એ વાનરોના સમૂહમાં કોઈ ન હતું, આટલા મોટા બળવાન હવે જેમને પોતાના બળનું જ્ઞાન થઈ ગયું છે એવા હનુમાનજી, અને આપ વિચાર કરો છતાં પણ બધાને વંદન કરે છે। તો સીધી વાત છે, વાદળમાં પાણી ભરાય વાદળ નીચા આવે, વૃક્ષોની અંદર ફળ લાગે વૃક્ષો નીચા આવે, એવી રીતે જે કોઈ વ્યક્તિ મોટો હોય એને મોટાઈ મળે બડાઈ મળે એવે સમયે એ નીચે આવે, આ નિયમ છે। શ્રી હનુમંતલાલજી અત્યારે બધાને વંદન કરે છે, સર્વને શીશ નમાવી અને ચલેવું હરષિ હિંય ધરી રઘુનાથા। હૃદયની અંદર રઘુનાથને ધરીને, હૃદયની અંદર પરમાત્માને ધારણ કરીને પછી પધાર્યા છે, એટલે આના બંને અર્થ થયા, હનુમાનજી મહારાજ એ બધાને વંદન કરે છે એ લૌકિક દ્રષ્ટિ, અને હનુમાનજી મહારાજ હૃદયમાં રઘુનાથજીને ધારણ કરે છે આ આધ્યાત્મિક દ્રષ્ટિ। જેના હૃદયમાં રઘુનાથ હોય અને જે બધાને વંદન કરતો ચાલે એના માટે થઈને સિદ્ધિ બિલકુલ સામે જ ઊભી હોય છે, એના માટે થઈને પછી બીજે ક્યાંય પસ્તાવા પણ હોતું નથી। હનુમાનજી વંદન કરીને આગળ ચાલ્યા છે, અને એમણે વિચાર કર્યો કે મારે આમ ઉપર છલાંગ મારવી છે હવામાં, તો એના માટે થઈને જરા કોઈ પહાડ હોય કશું કેવું હોય તો એના ઉપર હું ચડી જાઉં તો બહુ સહેલું પડે, એટલે પછી તરત જ સિંધુ તીર એક ભૂધર સુંદર, સિંધુ એટલે સમુદ્રના તીરે કિનારે એક પહાડ હતો, સુંદર પર્વત હતો, અને હનુમાનજી કૌતુક કૂદી ચઢેવ તા ઉપર। હનુમાનજી આમ રમતમાં, કૌતુકનો અર્થ રમતમાં, રમતમાં જ એના ઉપર ચડી ગયા, અને એમણે જોયું કે અહીંયાથી છલાંગ મારવા જેવું છે, અને એ બરાબર પર પહાડ દેખાયો, એટલે હનુમાનજી એના ઉપર ચડ્યા, અને એ પછી છલાંગ મારતા પહેલાં શું કરે છે એ જુઓ, આજે પણ આપણે બધા એવું કરીએ છીએ, અને મેં એવું જોયું પણ છે। અહીંયા લખ્યું છે હનુમાનજી છલાંગ મારતા પહેલાં બાર બાર રઘુબીર સંભારી, વારંવાર રઘુનાથજીનું સ્મરણ કર્યું, એટલે તમે તમારી વિદ્યાનો પ્રયોગ કરો એના પહેલાં ભગવાનનું સ્મરણ કરો તે શ્રેષ્ઠ વાત છે, હનુમાનજી જેવા પહોંચેલા એ કરે છે તો તમે ને હું કોણ છીએ। એટલે ડૉક્ટર લોકો પોતાના ક્લિનિકમાં જઈને પહેલાં જો અગરબત્તી કરતા હોય કે પગે લાગતા હોય તો એ કંઈ વિજ્ઞાન અને ધર્મ વિરોધી વિરોધી બાબત નથી, કંઈ એ એક જ છે ભાઈ, એ ધર્મની પાસે આંખ છે વિજ્ઞાનની પાસે પાંખ છે। મારા ગુરુદેવ ભગવાન પૂજ્યભાઈ શ્રી એમ કહે છે ધર્મ દ્રષ્ટિ આપે વિજ્ઞાન ગતિ આપે, ગતિએ જોઈએ દ્રષ્ટિએ જોઈએ, ગતિ એકલી હોય તો કઈ બાજુ જવાનું છે એ જ નહીં ખબર પડે, દિશા જ ના હોય કઈ બાજુ ગતિ કરશો, અને એકલી દિશા હોય એનાથી શું થાય ગતિ જ ના હોય, તો અહીંયા ને અહીંયા ગોબર ગેસની જેમ ગોબર ગણેશની જેમ બેઠા રહીએ તોય કંઈ વળવાનું નથી, અને આપણી પાસે દ્રષ્ટિ જ ન હોય કઈ બાજુ જવાનું ખબર જ ન પડે તો પછી ગતિ એકલી હોય તોય શું અર્થ છે। દ્રષ્ટિ પણ જોઈએ, દિશા પણ જોઈએ, અને ગતિ પણ જોઈએ। હનુમાનજી સ્મરણ કરે છે તો ધર્મ અને વિજ્ઞાન કંઈ એકબીજાના વિરોધી નથી, મોટા વકીલો છે પણ પોતાના કેસ લડતા પહેલાં ભગવાનનું સ્મરણ કરતા હોય તો કંઈ ખોટું નથી, અરે પાયલોટ લોકો પ્લેન ઉડાડે એના પહેલાં ભગવાનનું સ્મરણ કરે તો એમાંય કંઈ ખોટું નથી। મેં પોતે વિમાનોમાં પાયલોટોએ પોતાના ભગવાનનો ફોટો આમ સામે રાખ્યો હોય એવું મેં પોતે જોયું છે, કારણ કે કોઈ કોઈ નાના વિમાન એવા હોય કે જેની અંદર આપણને પેલી પાયલોટની કોકપીટ હોય એ દેખાય, મોટા વિમાનોની અંદર પણ રિક્વેસ્ટ કરીએ તો જવા દેતા હોય છે, ક્યારેક એવું જોવું હોય તો બતાવે, તો મેં મારી નજરે જોયું છે કે એ લોકો પણ ભગવાનનું સ્મરણ, તો કોઈ પણ પોતે પોતાની વિદ્યાનો પ્રયોગ કરે એના પહેલાં પોતાના ગુરુને સ્મરે, પોતાના હરિને સ્મરે, પોતાના ભગવાનને સ્મરે, એ શ્રેષ્ઠ બાબત છે। બાર બાર રઘુબીર સંભારી તર કે ઉપવન તનય બલભારી, શ્રી રઘુવીરનું વારંવાર સ્મરણ કરીને બલભારી અત્યંત બળવાન એવા હનુમાનજી એ પહાડ ઉપરથી તર કેવું એટલે કે એકદમ જોરથી ઉછળ્યા, એકદમ જોરથી ઊંચા ઉડ્યા, અને જ્યાં એ ઉછળ્યા હનુમાનજી તો શું દશા શું સ્થિતિ થઈ એનું ગોસ્વામી તુલસીદાસજી મારી તમારી સામે વર્ણન કરે છે, કહે છે કે જેહી ગિરિચરણ દેઈ હનુમંતા, તમે ચોપાઈમાં મારી સાથે આગળ આગળ ચાલતા રહેજો તમારી બુકમાં,
કહે છે કે જે પહાડ ઉપરથી હનુમાનજી પગ મૂકીને ચાલ્યા એટલે કે જેના ઉપરથી એમણે છલાંગ લગાવી, ચલે ઉસો ગા પાતાલ તુરંત, હનુમાનજીએ કેટલું જોરથી એના ઉપર બળ એ કરીને કેટલા જોરથી એના ઉપર પગ પછાડીને કૂદ્યા હશે કે એ પાતાળમાં જતો રહ્યો એવું લખ્યું છે. એ પહાડ આખો પાતાળમાં જતો રહ્યો, આટલું જોર આવે હનુમાનજીનું જોર. એક તો હનુમાનજી સહજ હોય તો એ કેવું જોર હોય, અને પછી સહજ ન હોય ને એને બદલે એમને આકાશની અંદર ટેક ઓફ કરવું હોય એવે સમયે એમણે કેવું જબરદસ્ત જોર લગાવ્યું હશે. અને આ પહાડ એ પાતાળમાં જતો રહ્યો છે. અને પછી હનુમાનજી ચાલ્યા તો કેવી રીતે ચાલ્યા? જુઓ, હનુમાનજીના જોરથી વજનથી આ પહાડ અંદર ઘૂસી ગયો પાતાળમાં, એમ તો લખ્યું છે. પણ પછીથી તરત જ ગોસ્વામીજી તુલસીદાસજી કહે છે, ક્યાંય અભિમાન નથી. હનુમાનજી કેવી રીતે જાય છે? લખ્યું છે, જીમી અમોઘ રઘુપતિ કર બાના. જેવી રીતના અમોઘ રઘુપતિનું બાણ કેવું છે? અમોઘ. અમોઘનો મતલબ જે ક્યારેય ફેલ ના જાય, જે ક્યારેય પણ રિફ્યુઝ ના થાય, કોઈ દિવસ પણ જેની અંદર કેન્સલેશનની વાત જ ના આવે, એક વખત છોડ્યું એટલે કામ કરીને આવે, આવા રઘુપતિના બાણ જેવા હનુમાનજી એ કૂદ્યા છે એટલે કે એ કામ કરીને જ આવશે. ને બીજું, રામનું બાણ જઈ રહ્યું છે. હનુમાનજીનું પોતાનું આમાં કર્તૃત્વ કે અભિમાન કે કશું જ વચ્ચે ક્યાંય કંઈ આવતું નથી. એટલે શ્રી હનુમંતલાલજી આવી રીતે ગયા, જાણે કે રઘુનાથજીનું બાણ ચાલ્યું હોય એહી ભાતી ચલેવું હનુમાન. હવે હનુમાનજી રામનું કામ કરવા માટે થઈને તૈયાર થયા. હનુમાનજી ઉડ્યા. હવે આ બધા વાનરો આ તરફ રાહ જોવે છે, પેલી બાજુ રાક્ષસોને કશી ખબર નથી. જાનકીજી અશોક વૃક્ષની નીચે ચિંતામાં બેઠા છે. હનુમાનજી ઉડ્યા. હવે હનુમાનજીનું ટેક ઓફ થઈ ગયું છે, એ બાદ સ્થિતિ શું બને છે? કહ્યું, 100 યોજનનો સમુદ્ર છે. હવે એ 100 યોજનના સમુદ્રની અંદર વચ્ચે વચ્ચે હનુમાનજીને વિઘ્નો આવ્યા છે એનું સરસનું વર્ણન છે. તો વિઘ્નની અંદર સૌથી પહેલામાં પહેલાં તો સમુદ્રએ જોયું કે મારી ઉપરથી રામનું કામ કરવા માટે થઈને રામજીના ભગત એવા હનુમંતલાલજી છે જઈ રહ્યા છે, એટલે વિચાર થયો કે આવી રીતના કામ કરનારા હનુમાનજી છે તો એમને કષ્ટ થશે, એટલે મારી ફરજ છે કે હું એને થોડો વિશ્રામ આપું. એટલે એમણે મૈનાક હતો એ મૈનાકને તરત જ કહ્યું કે તમે જાઓ અને હનુમંતલાલજીના રસ્તામાં એ તમે સમુદ્રમાંથી પ્રગટ થાઓ અને એમને કહો કે હું ડૂબી નહીં જાઉં, તમે ચિંતા ન કરશો, તમે મારી ઉપર થોડો વિશ્રામ કરી લો, થોડી વાર બેસી જાઓ આ શિખરની ઉપર અને તમે થોડી વાર થાક ખાઈ લો અને પછી વળી પાછા જય શ્રી રામ કરીને ઉડજો. આ રીતના તો રામનું કામ કરવા માટે થઈને જે કોઈ વ્યક્તિ આગળ ચાલે એને આવી રીતની સુવિધા મળે. એટલે બેઠા બેઠા બધા ચિંતા કરતા હોય કે આ આટલું 1 કલાક સુધી એમને પાણી પીધા વગર બોલશે તો થાકી જશે આમ તેમ. એટલે પછી લોકો, મને તો એનો અનુભવ વધારે છે એટલે મને ખબર છે, ઓલા કાજુ બદામ નાખેલા દૂધ પાઈને કંઈક આપણી સેવા હે કરે. એટલી બધી તો ઘણીવાર મહેનતય ન પડી હોય પણ થતું હોય છે. આ ઓલો સમુદ્રમાંથી નીકળેલો પહાડ છે કે થાકી ગયા હશો, થોડીક વાર બેસી જાવા પહાડ ઉપર આમ તેમ, એ સુવિધા આપનારા બધા લોકો છે. એનો પ્રેમ તો ચોક્કસ છે પણ રામના કામમાં મોડું તો થઈ જાય છે. સાત્વિક વિઘ્ન છે પણ વિઘ્ન છે. એટલા માટે થઈને હવે હજી તો હમણાં એમ કહ્યું કે ચલે ઉ હનુમાન, અને નીચેની ચોપાઈમાં છે જલનિધિ રઘુપતિ દૂત બિચારી તેમ નાક હોય શ્રમહારી. એના પછીની નીચેની જ લાઇનમાં શ્રમહારી, હજી તો ચલે ઉ ત્યાં ક્યાં શ્રમ આવી ગયો એટલો બધો? અને આ હનુમાનજી છે, સામાન્ય વાનર હોય તો એટલો બધો શ્રમ આટલી વારમાં ક્યાંથી, એક ચોપાઈમાં શ્રમ. પરંતુ છતાંય લોકોનો ભાવ હોય છે અને બહુ સારી રીતે સાચવતા હોય છે બધા, એટલે પ્રેમથી. પરંતુ આ સાત્વિક વિઘ્ન કહેવાય સાધનામાં. જે રામનું કામ કરવા માટે નીકળ્યો હોય એને ના તો કામ ક્રોધ લોભ મોહમાં ફસાવવાની છૂટ છે, ના તો એનાથી બીજી કોઈ જગ્યાએ ફસાવવાની છૂટ છે. એ રાગમાં પણ ન બંધાવવો જોઈએ અને દ્વેષમાં પણ ન બંધાવવો જોઈએ. શ્રી હનુમંતલાલજીએ તરત જ જોયું કે આ તો હવે પ્રેમથી કોઈ એમ કે આની ઉપર બેસી જાઓ ને થાક ઉતારો, ને હનુમાનજીએ તરત જ ત્યાં આમ વિનયપૂર્વક પરંતુ મક્કમતાથી પોતાની વાત એ રાખી છે. અને એમણે સ્પષ્ટ કહ્યું કે પહેલાં તો હનુમાનજી હાથેથી એ મૈનાકને સ્પર્શ કર્યો છે. એનો અર્થ એ થયો, હાથથી કોઈ પણ વસ્તુને તમે અડો ને એનો અર્થ થાય સ્વીકારો છો. કોઈ મોટા માણસને તમે કંઈ ગિફ્ટ આપો તો એ કદી પોતે નહીં સ્વીકારે, લેશે નહીં, પોતાના હાથમાં કદાચ ન લે, પરંતુ એ હાથને અડાડે ખરા. એટલે ફૂલની માળા ના પહેરવી હોય તો પણ એ તમારી ફૂલની માળાને હાથ અડાડી દે. હાથ અડાડવાનો અર્થ સ્વીકાર કરવો એવો થાય છે. શ્રીમદ ભાગવતની કથા પણ તમે અનેક સાંભળી હશે, તમને ખબર હશે. કર્દમ ઋષિના આશ્રમની અંદર મનુ મહારાજ પોતાની દીકરી દેવહૂતિને લઈને ગયા છે, અથવા તો કુબજાને ત્યાં કૃષ્ણ ભગવાન ઉદ્ધવને લઈને ગયા છે. એ બંને જગ્યાએ કુબજાએ ઉદ્ધવ અને કૃષ્ણ બંને માટે આસન મૂકેલું છે, પરંતુ કેવલ હાથ અડાડ્યો છે આસનને અને ઉદ્ધવજી કૃષ્ણના ચરણમાં બેસી ગયા છે. પેલી બાજુ દેવહૂતિ માતા
અને એના માટે થઈને કરદમજી આસન પાથર્યું છે. દેવહૂતિ માતાએ વિચાર કર્યો, મારા તો આ ઋષિ સાથે લગ્ન થવાના છે, તો મારા પતિની સેવા મારાથી કેવી રીતે લેવાય? પરંતુ એમણે આસન પાથર્યું છે તો મારે સ્વીકાર પણ કરવો જોઈએ. એટલે હાથ એ આસન ઉપર મૂક્યો અને પોતે નીચે બેઠા. આવી રીતે હાથ કોઈ વસ્તુને અડાડવો એ આપણી ભારતીય સંસ્કૃતિમાં એ સ્વીકાર કરવો એમ જ કહેવાય. હનુમાનજીએ પ્રેમથી મૈનાકના એ શિખરને સ્પર્શ કર્યો છે. હનુમાનજીનો હાથ ડીગ્યો, હનુમાનજીના હાથનો સ્પર્શ થઈ ગયો, સ્વીકારી લીધી છે સેવા. કહ્યું, તમારો પ્રેમ છે હું સ્વીકારું છું, પરંતુ રામ કાજ કીન્હે બિનું મોહી કહાં વિશ્રામ. આ બહુ જ સુંદર માર્ગદર્શન છે સાધકો માટે થઈને. રામનું કામ કરવા બેઠો એને પછી વિશ્રામનો સવાલ જ નથી, કારણ કે વાસ્તવમાં પરમાર્થનું કામ કરો એ જ વિશ્રામનું કારણ છે. સેવા કરતા હો એ સેવા સ્વયં વિશ્રામ જ આપનારી છે. સત્સંગ કરતા હો એવે સમયે સત્સંગ સ્વયં વિશ્રામ આપનારો છે, કારણ કે ભગવાનની કૃપાથી એ વસ્તુ થતી હોય છે. એ સ્વયં વિશ્રામ આપનારો છે, ત્યાં કોઈ દિવસ શ્રમ ન હોય, ત્યાં વિશ્રામ હોય, ત્યાં આનંદ હોય, ત્યાં થાક નહીં હોય. એટલે રામ કાજ કીન્હે બિનું મોહી કહાં વિશ્રામ એમણે સમજાવ્યો છે મેનાકને. મેનાકને કહ્યું કે ભાઈ, રામનું કામ ન કરી લઉં, પ્રભુની સેવા પૂરી ન થાય ત્યાં સુધી મને વિશ્રામ ક્યાં છે? અને આમ કહીને હનુમાનજી તો પોતાના માર્ગ ઉપર આગળ ઉડ્યા છે. રામનું કામ કરવા માટે થઈને એ જતા સેવકને આપણે જોઈએ, આપણે એના દર્શન કરીએ તો આપણને ખૂબ એક સારી વસ્તુ શીખવા મળે છે. અને એ શીખવા મળે છે કે ભગવાનનું કામ કરવા તમે નીકળશો તો શક્ય છે કે લોકો સન્માનપૂર્વક પણ તમને રોકી રાખે. આ એક બહુ અદ્ભુત વસ્તુ છે અને એને પકડતા શીખવું એ બહુ મોટી વાત છે. એટલા માટે થઈને આપણે ત્યાં ઉર્દુમાં એક બહુ સરસનો શેર આવ્યો અને એ કહે છે કે બડા દુશ્વાર હૈ દુનિયા એ હુનર આના ભી. દુનિયાની અંદર આ હુનર એટલે આ કળા આવડવી એ પણ દુશ્વાર, કોકને જ આવડે, સહેલું નથી. બડા દુશ્વાર હૈ દુનિયા એ હુનર આના ભી, તુમ્હી સે ફાસલા રખના ઓર તુમ્હે અપનાના ભી. આ એક બહુ અઘરી વસ્તુ હોય છે કે અંદરથી એક ડિસ્ટન્સ રાખવામાં આવે, એક એક યોગ્ય અંતર. એવું નહીં કે કોઈનો ત્યાગ થાય. અત્યારે આ કોરોનાનો સમય ચાલે છે, આની અંદર અત્યારે આપણને આ દુનિયાભરની સરકારોએ આપણને જે એડવાઇઝરી આપી છે શું છે? આ જ છે ને, દો ગજ કી દૂરી રખો. તો એ જે ડિસ્ટન્સ છે કેવો છે? એ રિસ્પેક્ટફુલ ડિસ્ટન્સ છે. આની અંદર આપણે કોઈનું અપમાન કરતા નથી, પરંતુ આપણી અંદર એવો કોઈ વાયરસ જેવું કંઈ ન હોય, એને ન લાગી જાય, અને એનામાં કશું હોય તો આપણને ન લાગી જાય. આના માટે થઈને આ ડિસ્ટન્સ છે જરૂરી છે. પુષ્ટિમાર્ગની અંદર તો વૈષ્ણવો તમે જોયું હશે, જે લોકો વપરાશની અંદર સેવામાં સ્નાન કરીને ઠાકોરજીની સેવા કરતા હોય, કદી એ કોઈ બીજા વ્યક્તિના શરીરને સ્પર્શ જ ન કરે. તો આ રીતના આપણે ત્યાં બધા આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણને જે નિયમો આપવામાં આવ્યા છે એ શ્રેષ્ઠ છે, એ યોગ્ય છે. એટલે સાત્વિક વિઘ્નને પણ એ ભગવાનનું કામ કરવા નીકળ્યો છે એવો વ્યક્તિ ઠેકી જાય. એવે સમયે પોતે પોતાની અનુકૂળતાનો વિચાર નથી કરતો, ભગવાનનું કામ કરવા નીકળ્યો છું. એટલે જેની દૃષ્ટિ પહેલાં ભગવાન ઉપર છે એ ખરો વૈષ્ણવ છે, એ ખરો રામ ભગત છે, એ ખરો રામદૂત છે, અને એ ખરેખરો સાધક છે. આપણે સાધકની દૃષ્ટિએ પણ આ વસ્તુને જોવાની છે. એટલા માટે થઈને આપણે આજે અહીંયા સુધી આ વાત જોઈ. આ સ્વાભાવિક રીતે પહેલો દિવસ છે એટલે અહીંયાનું બધું અમારું સેટઅપને એ બધું બરાબર છે કે નહીં અમે તમારી પાસેથી ફીડબેક લેશું. હજી આપણી પાસે બીજા 8 દિવસ છે અને આપણે સૌ પ્રેમથી બેસીને રઘુનાથજીની આ દિવ્ય કથા આપણે આગળ જોતા જઈશું. રામચરિત્ર એ જ શ્રી સુંદરકાંડ છે. સુંદરકાંડની અંદર હનુમાનજીનું ચરિત્ર વિશેષ કરીને છે, એટલા માટે થઈને જ લોકો વધારે આનો પાઠ કરતા હોય છે. અને એક આનંદની વાત છે કે આવા સમયની અંદર આપણને સૌને ભગવાનની કથામાં બેસીને 1 કલાકનો સમય વ્યતીત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. શ્રી હરિગુરુની આ વિશેષ કૃપા છે એમ માનું છું. અને આપણે સૌ આવી જ રીતે દરરોજ 1 કલાક આ સમયે જ બેસીને, મારી ઈચ્છા છે શાર્પ રાઇટ ટાઈમ શરૂ થઈ જાય અને એવી રીતે જ પાછું રાઇટ ટાઈમ આપણે પૂરું પણ કરીએ, જેથી કરીને આપણો ઉત્સાહ બની રહે અને આપ સૌ રામચરિત માનસના ગુટકાને સાથે લઈને રામજીનું આ દિવ્ય ચરિત્ર છે એની અંદર મારી સાથે અવગાહન કરતા રહો. તમારી સાથે બેસીને સત્સંગ કરવાનો મને પણ ખૂબ આનંદ આવશે. અને જે જે લોકો જે જે સમાજની અંદર જ્યાં જ્યાં જોડાયેલા છે, જે જે લોકોને ખબર પડી છે એ લોકો તો જોડાયા જ છે, પરંતુ કદાચ કોઈ એવા હોય કે જે લોકોને હજી ખબર ન પડી હોય, તો યુટ્યુબ ઉપર આપણે જે આ લાઈવ કર્યું છે એ ટ્રેકને ત્યાં જ આપણે પોસ્ટ કરી દઈશું, જેથી કરીને કોઈને મિસ ના થાય. એટલે તમે બધા પ્રેમથી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો
અને આવતીકાલે જેવું શરૂ થશે એટલે તમને તરત એનું નોટિફિકેશન આવશે. અને એ સિવાય પણ જેને ખબર ના હોય વોટ્સએપના દ્વારા પણ આની લિંક આપણે એકબીજાને મોકલી શકીશું અને એમ કરીને વધારે ને વધારે લોકો આ સુંદરકાંડથી લાભાન્વિત થાય. સુંદરકાંડના જે મંડળો ચાલતા હોય, રામચરિત માનસમાં જેમનો ખૂબ પ્રેમ હોય અને જેમને ચોપાઈઓના વાસ્તવિક અર્થ સાંભળવાની ઈચ્છા હોય, તો એવા લોકોનું ખૂબ પ્રેમથી સ્વાગત છે. આપણે આ રીતે આપણે આમ મોટે ભાગે તો સ્કૂલોમાં ભણાવતા હોય એ રીતનો જ આ સુંદરકાંડનો આપને અનુભવ થશે. આપણે આ વખતે કથા પ્રવચન જેવું નહીં લાગે, આવું જ લાગશે. એટલે આપણે સૌ કોશિશ કરીશું કે એ પ્રમાણે જ આપણું આ સત્સંગ સત્ર ચાલતું રહે અને આપણે સૌ આનંદથી આ દિવ્ય સત્સંગ યાત્રાને આગળ વધારતા રહીએ. આવો આજના આપણા સત્સંગને આપણે સૌ વિરામ આપીએ અને પ્રેમથી 2 મિનિટ માટે શ્રી રામજીના નામનું કીર્તન કરી લઈએ. શ્રી રામ જય જય રામ, શ્રી રામ, 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 જય જય રામ, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય, શ્રી સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આવતીકાલે ફરીથી આ જ સમયે આપણે સૌ રેગ્યુલર મળીશું અને ત્યાં સુધી આપ સૌને આદર સાથે જય સિયારામ.